સાથે હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળ જે સ્પેલિંગ શીખ્યા હતા પહેલી એબીસીડી ના, યાદ છે ને બધાને? મેં તમને આના પહેલા આગલા વિડીયોમાં એમ પણ કહ્યું હતું કે હું તમારી લોકોને ટેસ્ટ લઈશ, યાદ છે ને બધાએ? આગલો વિડીયો જોયો હશે તો બધાને યાદ હશે, નહીતર કોઈને યાદ નહીં હોય. તો તમે ન જોયો હોય તો પહેલા આગલો વિડીયો ધ્યાન આપો અને ત્યારબાદ આ વિડીયોની તમારે ટેસ્ટ ભરવાની રહેશે. તો હવે અહીંયા મેં તમને ઇંગ્લિશની એક્ઝામ તમારે આપવાની છે, સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થની. આપણે પહેલી એબીસીડી આખી આપણે અર્થ ઉચ્ચાર અને સ્પેલિંગ સાથે જોઈ લીધી છે. આપણી પાકી બુક ની અંદર આપણે આ બધા જ લખી પણ લીધી છે અને મારા ખ્યાલથી બધા સ્પેલિંગ પાકા પણ કર્યા હશે. અને મેં તમને આ વિડીયોમાં પણ આગળ કીધું હતું કે હું તમારી ટેસ્ટ લેવાની છું, તો બધા એના માટે તૈયાર છો ને? તો હવે હું કેવી રીતના તમારે ટેસ્ટ ભરવાની છે, તમારી એક એક્સ્ટ્રા નોટબુક હોય ને જે પરીક્ષા માટેની સ્પેશિયલ, એની અંદર તમારે ઇંગ્લિશનું આવી રીતના નામ લખવાનું છે અને આપણું ટેસ્ટ પેપર નંબર 1 એમાં આ રીતના તમારે આખે આખું પેપર લખી નાખવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે તો કે કેવી રીતના આપણે આની ટેસ્ટ, હવે આ સમજાતું નથી, ઘણાને એવો પ્રશ્ન થશે. તો અહીંયા આપણને શું આપ્યું છે, ઉચ્ચાર એપલ આપ્યું છે. તો આપણે એપલ નું શું લખવાનું, સ્પેલિંગ A ડબલ P L E, એપલ એટલે સફરજન. આ રીતના તમારે લોકોએ પહેલા સ્પેલિંગ લખવાનું છે, ઉચ્ચાર વાંચશો એટલે તમને એનો સ્પેલિંગ આવશે, પછી એનો અર્થ લખવાનો છે. હવે આ બાકીના જે સ્પેલિંગ છે એ હું તમને લખાવવાની નથી, કારણ કે અત્યારે આપણે શું ચાલે છે, એક્ઝામ. તો હવે આપણે આગળ જોઈએ, N E T એટલે શું થશે, નેટ. અને નેટ એટલે શું થાય, જાળી. N E T નેટ એટલે જાળી. હવે અહીંયા આપણને શું કીધું છે, સ્પેલિંગ હોય ને સ્પેલિંગ ના ઉચ્ચાર અને અર્થ લખો, તો આપણને સ્પેલિંગ આપી દીધેલા છે. આપણે શું લખવાનું છે, એના ઉચ્ચાર અને એના અર્થ લખવાના છે. હવે ત્યારબાદ આપણને કીધું છે કે અર્થ ના સ્પેલિંગ અને ઉચ્ચાર લખો, તો અહીંયા આપણે અર્થ આપી દીધા છે, ફૂલદાની છે, ઉંદર છે, આઈસ્ક્રીમ, રાણી, ઈંડુ અને ચટાઈ. હવે આપણે આના શું કરવાના છે, સ્પેલિંગ લખવાના અને એના ઉચ્ચાર. તો પહેલું આપેલું છે આપણને ફૂલદાની, તો શું થશે, વાસ, V A S E, વાસ એટલે ફૂલદાની, V A S E, વાસ એટલે ફૂલદાની. હવે મેં અહીંયા કેમ તમને શીખવાડ્યું કે પહેલા ઉચ્ચાર વાંચશો એટલે એનો તમને સ્પેલિંગ આવડશે અને એનો અર્થ લખવાનો છે. અહીંયા તમને આપેલા છે સ્પેલિંગ, તો તમારે અહીંયા એનો શું લખવાનું છે, તો કે ઉચ્ચાર અને અર્થ. અહીંયા તમને અર્થ આપી દીધેલા છે. હવે તો તમારે એને શું લખવાના, સ્પેલિંગ અને ઉચ્ચાર. હવે આ જ રીતના બધાએ પોતપોતાની નોટબુક ને જે છે તમારી નોટબુક એક્ઝામ માટે એની અંદર તમારે સુંદર એવી રીતના લખી નાખવાનું અને વાલીને તમારી પાસે બેસાડવાના છે અને આ તમારે પેપર જાતે ભરવાનું છે. કોઈ પણ પ્રકારની નોટબુક સાથે રાખવાની નથી, નથી આપણે ઇંગ્લિશ પ્રાઇમર સાથે રાખવાની. શું સ્પેલિંગ ઉચ્ચાર અર્થ જે તમને આમાં આપ્યા છે તમારે જાતે લખવાના છે. આપણે જે રીતના એક્ઝામ કેમ આપતા હોય કે આપણી પાસે કોઈ પણ પ્રકારનું સાહિત્ય ન હોય, એવી જ રીતના તમારે આમાં પણ કોઈ પણ પ્રકારની બુક તમારે સાથે રાખવાની નથી. માત્ર જેમાં તમે પેપર ભરો છો આ સ્પેલિંગ લખ્યા એ બુક તમે તમારી પાસે રાખો, એની અંદર જ લખો. બાકી કોઈ પણ પ્રકારની જેમાંથી તમે સ્પેલિંગ જોઈને લખી શકો એવું કઈ કરવાનું નથી. તમારા વડીલોને, કોઈને, દીદીને છે, ભાઈને, બહેન જે તમારથી મોટા હોય એને તમારી બાજુમાં બેસાડો અને ધ્યાન આપો. તમે કોઈએ જોઈ જોઈને આ લખવાનું નથી, બધાએ પોતાની જાતે આ પેપર લખવાનું રહેશે. અને પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.